હે ફ્રેન્ડ્સ આ ચિત્ર જુઓ અને કહો કે એ ચિત્રમાં શું દેખાય છે તમને હાથી ચકલી તૂટેલો માળો તૂટેલી દાળી બરાબર ને હા તમે સાચું જ વિચારો છો હું આજે તમને હાથી અને ચકલીની વાર્તા કહેવાની છું તો આપણે વાર્તા સાંભળીએ એક હાથી એક દિવસ ખૂબ રમતમાં આવીને ઝાડની ડાળી ભાંગી નાખી જોયું એના સૂંઢમાં એણે જો ડાળી પકડેલી છે અને ઝાડની ડાળી તેણે તોડી નાખી તે ડાળી પર ચકલી એનો માળો બાંધેલો હતો એટલે એ ડાળી તૂટીને નીચે પડી ગઈ એટલે ડાળી નીચે પડી ગઈ એટલે તેના ઈંડા પણ ફૂટી ગયા અને તેનો માળો પણ વિખરાઈ ગયો જો ચિત્રમાં દેખાય છે ને તમને કેવી નીચે ડાળી પડી ગઈ છે ચકલી જોઈએ છે અને તેનો માળો પણ વિખરાઈ ગયો અને તેના ઈંડા પણ ફૂટી ગયા એટલે ચકલી અને ચકલો બંને તેમનો મિત્ર એક હતો તેનું નામ લક્કડખોદ એ પણ એક પક્ષી જ છે તો એ લક્કડખોદ પાસે ગયા અને તેમણે લક્કડખોદને બધી વાત કરી તેમણે કહ્યું કે અમારે હાથીને પાઠ ભણાવવો છે તું અમને મદદ કર કેમ એવું કહ્યું ચકલા અને ચકલીએ કારણ કે હાથીએ શું કર્યું હતું તેમના ઝાડની ડાળી તોડી નાખી હતી તે ડાળી પર ચકલા અને ચકલીનો માળો હતો તેથી ચકલા અને ચકલીએ ભેગા મળીને લક્કડખોદની મદદ માંગી લક્કડખોદ તો ચકલાને અને ચકલીને બંનેને લઈને દેડકા પાસે ગયો એટલામાં ત્યાં મધમાખી પણ આવી જુઓ ચિત્રમાં દેખાય છે ને લક્કડખોદની પાસે ચકલો અને ચકલી ઊભેલા છે અને લકડખોદના પગ પાસે જુઓ નાની મધમાખી દેખાય છે ને અને પાણીમાં કોણ છે દેડકો એટલે લકડખોદ અને ચકલા ચકલીએ દેડકાને વાત કરી કે દોસ્ત આપણા ચકલાનું આવી રીતે માળો તૂટી ગયો છે તે હાથીએ તોડી નાખ્યો છે એટલે આપણે હાથી સાથે વેર લેવાનું છે આપણે કાંઈક યુક્તિ વિચારીએ તેઓએ ભેગા મળીને એક યુક્તિ વિચારી આ ચિત્રમાં જોઈને કહેશો કે તેઓએ શું કર્યું હશે હા જો મધમાખી ક્યાં છે હાથીના કાનમાં ચારેય મળીને યુક્તિ વિચારી તે પ્રમાણે મધમાખી હાથીના કાનમાં જતી રહી અને મધમાખીએ શું કર્યું ખબર ડંખ મારવા લાગ્યા જુઓ ચિત્રમાં દેખાય છે ને મધમાખી કેવી હાથીના કાનમાં ડંખ મારે છે એટલે હાથીને તો કાનમાં ખૂબ જ દુખવા લાગ્યું મધમાખીએ ડંખ માર્યા તેથી હાથીને કાનમાં દુખવા લાગ્યું તેથી હાથી તો આમતેમ આમતેમ દોડવા લાગ્યો એટલે પેલા લકડખોદ ચકલો અને ચકલી સામેથી આવ્યા અને હાથીની આંખમાં તેમની ચાંચ મારી જુઓ ચિત્રમાં દેખાય છે ને તમને ચકલો ચકલી અને ખોદ હાથીની આંખમાં ચાંચ મારી શું કર્યું ચાંચ મારી એટલે હાથી તો આંધળો થઈ ગયો મધમાખીએ કાનમાં ડંખ માર્યો એટલે હાથીને કાન દુખવા લાગ્યો ખોદ ચકલા અને ચકલીએ હાથીની આંખમાં ચાંચ મારી એટલે હાથીને તો આંખ પણ ફૂટી ગઈ એટલે તે આંખે પણ આંધળો થઈ ગયો એટલે હાથીને કશું દેખાતું હતું નહીં તે તો આમથી તેમ દોડા દોડ દોડા દોડ કરવા લાગ્યો કેમ દોડા દોડ કરવા લાગ્યો તેને કાનમાં પણ દુખતું હતું અને તેની આંખો પણ આંધળી થઈ ગઈ હતી એટલે હાથીને કશું દેખાતું હતું નહીં હાથીને તો આંખે દેખાતું ન હતું એટલે તે આમતેમ આમતેમ દોડવા લાગ્યો દોડતો દોડતો જતો હતો એટલે થોડે દૂર એક મોટો ખાડો હતો જુઓ ચિત્રમાં દેખાય છે હને ને તો હાથીને તો આંખે દેખાતું ન હતું એટલે એને ખાડો પણ દેખાયો નહીં એટલે હાથી તો આંધળો હતો એટલે ક્યાં પડી ગયો ખાડામાં જુઓ ચિત્રમાં એ કેવો ખાડામાં પડી ગયો અને ખાડાની બહાર કોણ બેઠેલું છે દેડકા દેડકા કેવા તમને જોઈ રહ્યા છે જોયું ને એટલે હાથીએ ચકલીસ અને ચકલા સાથે આવું કર્યું એટલે હાથીને પણ આવું ભોગવવું પડ્યું બરાબર ને તો આપણે શું ન કરવું જોઈએ બોલો આ વાર્તા પરથી શું ખબર પડી તમને હા કોઈનું ખરાબ કરવું જોઈએ ન મજા આવીને વાર્તા સાંભળવાની હું પાછી આવીશ ત્યારે તમારી માટે એક નવી વાર્તા લઈને આવીશ બાય બાય ફરી મળીશું